કારણ ભાઈ ન્યૂઝ જયગોપાલ બધાઈને એક દસ બે હજાર અઢારના તો કાલે એક્ઝામ હોવાના કારણે થોડાક ન્યૂઝ રહી ગયા હતા એટલે મેં એક દિવસ અગાઉ વિડીયો બનાવ્યો હતો તો આજે બધા ન્યૂઝ કવર કરી લઈશું બરાબર તો પ્રથમ છે ગુજરાતભરમાં પાટણ જિલ્લો સ્વચ્છતામાં પ્રથમ નંબરે રહ્યો ઓક્ટોબર મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર ઓગસ્ટ મહિનાની અંદર એક સર્વે થયો હતો સ્વચ્છતા મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના તો એમાં ગુજરાતની મુલાકાતે હતા બધા અધિકારીઓ તો એમાં પાટણ જિલ્લો સ્વચ્છતાની અંદર ગુજરાતની અંદર પ્રથમ નંબરે રહ્યો નેક્સ્ટ છે રાઈડર કપ રાઇડર કપ કોણ જીતું હતું કે યુરોપની ટીમ યુરોપ રાઈડર કપ ગોલ્ફ રમત સાથે સંકળાયેલો છે ખાસ યાદ રાખજો રાઈડર કપ ગોલ્ફ રમત સાથે સંકળાયેલો છે નેક્સ્ટ છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનનું ઉદઘાટન કરાયું કઈ જગ્યાએ તો કે દિલ્હીમાં મહાત્મા ગાંધીની આ બીજી ઓક્ટોબરે એકસો ઓગણપચાસમી જન્મજયંતિ છે ક્વેશ્ચનમાં ભૂલ ન કરતા બધે એકસો પચાસ લખેલો આવશે એટલે એકસો પચાસમાં વર્ષમાં બીજી ઓક્ટોબરથી આવતા બે હજાર ઓગણીસ સુધીમાં એક વર્ષ ગાંધી જયંતિ ઉજવવાની છે દોઢ સ્વામી જન્મ જયંતિ એક વર્ષ ઉજવવાની છે સરકાર બરાબર એટલે બધે એકસો પચાસ જ લખેલું હોય છે પણ એકસો પચાસમી આ જયંતી નથી આ જયંતિ એકસો ઓગણપચાસમી છે ખાસ ધ્યાન રાખજો બે હજાર ઓગણીસની છે ને એ એકસો પચાસમી છે બરાબર સત્યાવીસ સપ્ટેમ્બરે વિશ્વ સમુદ્રી દિવસ વિશ્વ સમુદ્રી દિવસ તથા સત્યાવીસ સપ્ટેમ્બરે બીજો કેવો દિવસ છે જે મહત્ત્વનો છે એ એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું નેક્સ્ટ છે પીટીઆઈ એટલે કે પ્રેસ ઓફ ઇન્ડિયા ના નવા ચેરમેન કોણ બન્યા છે તો કે એન રવિ એન રવિ તથા પીટીઆઈના વાઇસ ચેરમેન બન્યા છે વિજયકુમાર ચોપડા જોકે વાઇસ ચેરમેન પૂછાતા નથી એટલે ચેરમેન એ કીધું યાદ રાખજો એન રવિ આપણ પણ તમારી જાણકારી માટે વાઇસ ચેરમેન છે વિજયકુમાર ચોપડા નેક્સ્ટ છે આઈ દ્વારા એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ તો આઈ એમએફનું હેડક્વાર્ટર ક્યાં છે તથા એના હાલના અધ્યક્ષ કોણ છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આઈએમએફ દ્વારા સૌથી મોટી લોન આજ સુધીની એટલે કે અત્યાર સુધી ક્યારે આઈ એમ એટલું મોટું ઋણ આપ્યું નથી તો કયા દેશને અપાયા સૌથી મોટી લોન આર્જેન્ટિનાને આર્જેન્ટિના કેટલી છે ફિફ્ટી સેવન પોઈન્ટ વન બિલિયન ડોલર બરાબર નેક્સ્ટ છે નાબાર્ડ દ્વારા નાબાર્ડ વિશે તમારે મને પૂરેપૂરું કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે નાબાર્ડની સ્થાપના કયા વર્ષે થઈ નાબાર્ડના હાલના ચેરમેન કોણ છે બરાબર અને નાબાર્ડનું ફૂલ ફોર્મ આટલી વસ્તુ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે નેક્સ્ટ છે નાબાર્ડ દ્વારા દસ દિવસ દસ દિવસીય એટલે કે દસ દિવસનો એક કાર્યક્રમ યોજાણો હતો બેંગ્લોરની અંદર બી ટુ બી બી ટુ બી એટલે બિઝનેસ ટુ બિઝનેસ બરાબર એનો મતલબ એવો થાય બિઝનેસ ટુ બિઝનેસ દસ દિવસનો ગ્રામીણીય હબ્બા ગ્રામીણ હબ્બા નામનું એક કહેવાય ને કાર્યક્રમ પ્રોજેક્ટ દસ દિવસનો હતો એ નાબાર્ડ દ્વારા એનું આયોજન કરાયું હતું ગ્રામીણ હબ્બા નેક્સ્ટ છે ભારત દ્વારા યુએન સાથે સતત વિકાસ માટે એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે યુએન સાથે ભારતે પાંચ વર્ષના કરાર કર્યા બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધી નેક્સ્ટ છે ગૃહ મંત્રાલય દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ રાજ્યોની અંદર જે ડિઝાસ્ટર આવે છે એના માટે એક ફંડ રિલીઝ થતું હોય છે એ મંત્રાલય દ્વારા કરાય છે જેમ કે કેરળની અંદર મંત્રાલયે સો કરોડ આવ્યા હતા કેરળની અંદર જે બાળ આવી હતી એમાં મંત્રાલય દ્વારા સો કરોડ અપાયા હતા તથા આકસ્મિક નિધિમાંથી પાંચસો કરોડ મોદી સાહેબ દ્વારા અપાયા હતા તો આવી રીતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી ગૃહ મંત્રાલય આપતું હોય છે બધા રાજ્યોની અંદર ડિઝાસ્ટર જે આવે એના માટે તો હાલ સુધી પંચોતેર ટકા એટલે જે રિલીઝ કરે ફંડ ધારો કે સો કરોડ હોય તો સો ટકા સો કરોડ એ આપતું હોય ગૃહ મંત્રાલય તો સો કરોડના પંચોતેર ટકા મંત્રાલય આપે અને પચીસ ટકા રાજ્ય સરકારને આપવાના હોય છે તો એ રેશિયો ચેન્જ કરાયો છે નાઇન્ટી જેમ ટેન કરાયો બરાબર એટલે નાઇન્ટી પર્સન્ટ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હવે ગૃહ મંત્રાલય આપશે અને દસ ટકા જ તે રાજ્ય સરકારને આપવાનું રહેશે નેક્સ્ટ છે લૂ રિવ્યુ કેમ્પેન લૂ લુ રિવ્યુ કેમ્પેન કોના દ્વારા લોન્ચ કરાયું તો કે ગૂગલ દ્વારા ગૂગલ ઉપર તમે ઘણું બધું સર્ચ કરી શકો એવી રીતે એક આનો ઓપ્શન પણ આપ્યો અપાશે હવેથી લુ રી લૂ માટેનો લૂ એટલે તમે નજીક જે લોકેશન પર ઊભા હોય ત્યાં આજુબાજુમાં ટોયલેટ કઈ જગ્યાએ છે નજીક તમને તો એનું લોકેશન પણ આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ અંતર્ગત તમને હવે જાણવા મળશે ગૂગલની અંદર મેપની અંદર બરાબર લૂ પ્રોજેક્ટથી તમને આજુબાજુમાં કોઈ જગ્યાએ ટોયલેટ નજીકમાં છે તે તમને જાણવા મળશે એ ગૂગલ દ્વારા લોન્ચ કરાયો છે પ્રોજેક્ટ તથા લૂન લૂન પ્રોજેક્ટ પણ ગૂગલનો જ છે આ શેના માટે છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આ ખાલી લૂ છે અને આ લૂન છે બરાબર નેક્સ્ટ છે ભગવાન છે ટાઈકુન ગોડ ટુ ટાઈકુન બુકનું નામ છે ગોડ ટુ ટાઈકુન બાબા રામદેવના જન્મ જીવન પર લખાયેલી છે એટલે કે એના ચરિત્ર પર બાબા રામદેવ કેવી રીતે બન્યા ને હાલ એ પતંજલિ કંપનીના કહેવાય ને પતંજલિ કંપની ચલાવી રહ્યા છે તો એનું આખું જીવન ચરિત્ર ઉપર એક બુક લખી છે ગોડ ટુ ટાઈકુન અને એના લેખક છે પ્રિયંકા પાઠક નારાયણ બરાબર પ્રિયંકા પાઠક નારાયણ તમે ઈઝીલી યાદ રાખવું હોય તો નારાયણ યાદ રાખવાનું નારાયણ નારાયણ કોની સાથે સંકળાયેલું હોય ભગવાન સાથે બરાબર પ્રિયંકા પાઠક નારાયણ નારાયણ વાળો ઓપ્શન હોય એ લઈ લેવાનો આખું નામ યાદ ન તો નેક્સ્ટ છે ગુજરાતનો ચેસનો ખેલાડી માનુષ શાહ એમણે ફીડે માસ્ટરનું ટાઈટલ જીત્યું છે ફીડે માસ્ટર ચેસ ખેલાડી નેક્સ્ટ છે ત્રીસ સપ્ટેમ્બર પીએન દ્વારા જે ઉદઘાટનને ખાતમુહૂર્ત કરાયા છે એનો એક લિસ્ટ છે અમૂલ ડેરીનું તમે આગળના વિડીયોમાં લીધું છે અમુલ ડેરી ચોકલેટ પ્લાન્ટ આણંદની અંદર મોગરો નામની જગ્યા છે ગામ ત્યાં એમનો ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું તથા ટેક હોમ રાશનનો પ્લાન્ટ હતો એનું પણ ઉદ્ઘાટન કરાયું અને રાજકોટ ખાતે ગાંધીજી જે ભણતા આલફેડ હાઈસ્કૂલ તો એના જે કાંઈ સ્મૃતિ એટલે કે એ વખતની જે વસ્તુઓ ગાંધીજી યુઝ કરી હોય એ બધું ગાંધી મ્યુઝિયમની અંદર સ્ટોર કરવામાં આવ્યું હતું એના માટે એક છવ્વીસ કરોડના ખર્ચે ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરાયું હતું રાજકોટની અંદર તો એનું ઉદઘાટન કરાયું તો આ ખાસ યાદ રાખજો તથા ભુજની એટલે મુન્દ્રાની અંદર મુન્દ્રા કચ્છ કચ્છની અંદર એલ એનજી ટર્મિનલ એક ઊભું કરવાનું છે એના માટે ખાતમુહૂર્ત કરાયું એલ એનજી ટર્મિનલ એટલે કે લિક્વિડ નેચરલ ગેસનું એક કહેવાય ને સ્ટોરેજ કરવા માટે એક હબ સીપ દ્વારા જે સીપ બહારથી આવે એ ડાયરેક ત્યાં જ મુન્દ્રા આવે એનો એને કહેવાય ને ડિચાર્જ કરવામાં ખાલી કરવામાં આવે તો ત્યાં એક ટર્મિનલ હબ બનાવે છે અત્યારે હાલમાં દહેજની અંદર છે ગુજરાતની અંદર એલ એનજી ટર્મિનલ કઈ જગ્યાએ છે તમને પૂછે તો દહેજમાં આવશે બરાબર અને આ બીજું બનશે તો બીજું ટર્મિનલ ક્યાં બનશે મુંદ્રાની અંદર અને ત્યાંથી પાઇપલાઇન ગેસ પાઇપલાઈનથી આંતર રાજ્યોની અંદર ગેસ પહોંચાડવા માટેની એક વ્યવસ્થા ઊભી કરાય છે તો એનો આખા પ્રોજેક્ટનું એ ખાતમુહૂર્ત કર્યું છે ગે અને નેક્સ્ટ છે ભીમાસર અંજાર અને ભુજ આને જોડતા ત્રણેયને જોડતો એક રાષ્ટ્રીય ધોરીમાર્ગનું પણ ખાતમુહૂર્ત એમણે કર્યું છે ગેસ એટલે ભીમાસર અંજાર અને ભુજ એ જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેક્સ્ટ છે એચએલ એટલે કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ નું હેડક્વાર્ટર છે બેંગ્લોર અને એમનું કહેવાય ને ઓલું ફેક્ટરી એ પણ બેંગ્લોરની અંદર જ છે તેમણે હાલ હાલમાં સૌથી વધુ ટર્નઓવર કર્યું છે અત્યાર સુધીનું આ વર્ષનું બે હજાર અઢારનું એકસો બ્યાસી અબજ એકસો બ્યાસી અબજનું ટર્નઓવર કર્યું છે આ વર્ષનું એચએલ પીએસયુ કંપની છે તમને ખબર છે તો એચએલના ડાયરેક્ટર કોણ છે અત્યારે હાલમાં નવાજ બન્યા છે એચઆઈએલના ડાયરેક્ટર ડીજી ડાયરેક્ટર જનરલ કોણ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને એ એચએલએ એચએલ એ ઘણું બધું ઉત્પાદન કરે છે હાલમાં તેજસનું નિર્માણ પણ એચએલ કરે છે એશિઓ થર્ટીનું નિર્માણ કરે છે ધ્રુવ હેલિકોપ્ટરનું તથા હેલિકોપ્ટરના એન્જિન અને અમુક એન્જિન એન્જિનો પણ બનાવે છે એચએલ એટલા માટે એચએલનું ઘણું મોટું પ્રોડક્શન છે તો આ વર્ષે એમણે સૌથી વધારે ટર્નઓવર કર્યું છે એકસો બ્યાસી અબધનું નેક્સ્ટ છાંસીમાં એરફોર્સ ડે એરફોર્સ દિવસ છાંસીમાં ક્યાં છે તો કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં અને એરફોર્સ સ્ટેશન ત્યાં આવેલું છે હિડાન હિડાન એરફોર્સ સ્ટેશનની અંદર એરફોર્સ ડેનું આયોજન છે અને કેટલામાં છાસ એરો ઇન્ડિયા શો ક્યાં યોજાશે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું એરો ઇન્ડિયા શો દર વર્ષે આઠમી ઓક્ટોબરે એરફોર્સ ડે તરીકે મનાવાય છે આઠમી ઓક્ટોબર બરોબર આઠમી ઓક્ટોબરે કયો દિવસ ઉજવાય છે એરફોર્સ ડે તો આ વર્ષનું આયોજન ક્યાં છે ઉત્તર પ્રદેશની અંદર ગાઝિયાબાદ નેક્સ્ટ છે ભારતનો જન ભારતનો પ્રથમ મકાઈ ફેસ્ટિવલ મકાઈ ફેસ્ટિવલ મધ્યપ્રદેશની અંદર છીંદવાડા ખાતે શરૂ થયો છિંદવાડા મધ્યપ્રદેશ મકાઈ ફેસ્ટિવલ નેક્સ્ટ કેન્દ્ર સરકારે લોકપાલની નિમણૂક માટે આઠ સભ્યોની એક કમિટીની રચના કરી છે આ આઠ સભ્યોની કમિટીની અંદર ઘણા બધા છે હોદ્દેદારો એમાં ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન એસ કિરણ કુમાર પણ છે તો આઠ સભ્યોની એક કમિટીની રચના કરાઈ છે એમાં એના એના જે કહેવાય ને અધ્યક્ષ કમિટીના અધ્યક્ષ રહેશે મહિલા જજ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ રંજના પ્રકાશ રંજના પ્રકાશ દેસાઈ એના કમિટીના અધ્યક્ષ છે લોકપાલ માટેની બરાબર નેક્સ્ટ સુષ્મા સ્વરાજ દ્વારા યુએ યુનોમાં તોતેરમાં જે એમનો સામાન્ય સભા દર વર્ષે આયોજન થાય છે એમાં તોતેરમી સામાન્ય સભા હતી તોતેરમી સામાન્ય સભાના સંબોધન કર્યું એમણે ત્રીસ ત્રીસ સપ્ટેમ્બરે સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને ભંભોળી નાખ્યું તથા એમની એક સાર્ક દેશોની એક મીટિંગ હતી સાર્ક દેશો આપણે જે સાર્ક સંગઠન છે ને એમ ન્યૂયોર્કની અંદર એક મિટિંગનું આયોજન કરાયું હતું એમાં એમાં પણ સુષ્મા સ્વરાજે એમની વાત રજૂ કરી ને ઊભા થઈને અડધી મિટિંગે નીકળી ગયા હતા પાકિસ્તાનની વાત સાંભળવા નહોતા જાય એટલે આ એક કહેવાય ને સારું કહેવાય ભારત માટે કે આવા નેતાઓ આપણને મળ્યા છે નેક્સ્ટ ઇન્ડોનેશિયાના સોલાવે ટાપુ પર ભૂકંપ તથા સુનામીના કારણે પાલુ નામના શહેરનું નાશ થઈ ગયો નાશ પામ્યો પાલુ નામનું શહેર પાલુ નામનું શહેર ક્યાં આવેલું છે ઇન્ડોનેશિયાની અંદર તો સાત પોઈન્ટ પાંચ તીવ્રતાનો ભૂકંપ આવેલો છે તથા સુનામી પણ ત્રાટકી છે એટલે એ બંનેની કારણે પાલુ નામનું શહેર નાશ પામ્યું ટાપુ પર આવેલું છે સુલાવેલી ટાપુ સુલા વેસી ટાપુ બરાબર ટાપુનું નામ પણ યાદ રાખજો સુલાવે ટાપુ પર આવેલું પાલુ નામનું શહેર નાશ પામ્યું અત્યારે જાપાન અને તાઇવાન ઉપર જે વાવાઝોડું આવ્યું છે એનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે નેક્સ્ટ છે અમેરિકામાં ગુજરાતી પછી ગુજરાતી બોલતા ગુજરાતી બોલવાવાળા લોકો પછી સૌથી વધારે ભાષા જો કોઈ બોલાતી હોય તો તેલુગુ છે તેલુગુ ભારતની બરાબર રહેવાવાળા ગુજરાતી સૌથી વધારે છે અમેરિકાની અંદર ગુજરાતી પછી તેલુગુ ભાષા બોલવાવાળા લોકો વધારે છે તો આ એક સર્વે આવ્યો હતો એટલે તમે વચ્ચે લીધું છે મેં બે હજાર અઢારમાં સાહિત્યનો નોબેલ પુરસ્કાર પણ નહીં અપાયો એટલે બે હજાર સત્તરનો તો નથી અપાણો પણ બે હજાર અઢારનો પણ નહીં અપાય એવી જાહેરાત કરી છે તો આ એક ખાસ નોંધ લેજો નેક્સ્ટ છે જી એસ એચ એફ ચેરમેન પદે વાડીભાઈ પટેલ વાડીભાઈ પટેલ ચૂંટાયા જી એસ એચ એફ છે ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ બરાબર સૌથી વધુ ઈ વેસ્ટ કચરો ઈ વેસ્ટ એટલે શું થાય ઈ વેસ્ટ એટલે પીસીબી કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ઓલ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ જેમની જેમની અંદર સર્કિટ આવતી હોય એ બધી જ આઈટમ ને ઈ વેસ્ટમાં ગણવામાં આવે અને આ ઈ વેસ્ટ કચરો સૌથી વધારે જો કોઈ કાઢતું હોય તો એ છે મહારાષ્ટ્ર પહેલા નંબરે બીજા નંબરે તમિલનાડુ ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ અને ગુજરાત રહ્યું છે આઠમા નંબરે ઈ વેસ્ટ કચરો કાઢતા રાજ્યોની અંદર ગુજરાત આઠમા નંબરે અને મહારાષ્ટ્ર પ્રથમ નંબરે તો મિત્રો આજે ક્વેશ્ચન લેવાનો ટાઈમ રહ્યો નથી કાલે આપણે ક્વેશ્ચન લેશું તો જય હિન્દ બધાઈને જે મિત્રો નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કે સબસ્ક્રાઈબ કરી લેજો સાઈડમાં રહેલું બે લાઇકન દબાવી દેજો અને વિડીયો આખો જોવાનો રાખજો સ્કીપ ન કરતા ન્યૂઝ સ્કીપ સ્કીપ થઈ જશે સ્કીપ કરશો ને તો જય હિન્દ બધાઈને